નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર પંદર બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન એટલે કે જૈવ વિવિધતા અને સંરક્ષણની અને સંરક્ષણ આપણી પૃથ્વી પર જોવા મળતી જીવસૃષ્ટિની વિવિધતાની આપણે વાત કરીશું આ જીવસૃષ્ટિની વિવિધતા એ જ જેવ વિવિધતા છે બરાબર તો પૃથ્વી પરની જે વિવિધતા આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કરી નાખે તેવી છે આપણી પૃથ્વી પર વીસ હજાર કીડીઓની જાતિઓ ત્રણ લાખ ભૃંગ કીટકો અઠ્યાવીસ હજાર માછલીઓની જાતિઓ તેમજ લગભગ વીસ હજારથી વધુ ઓર્કિડની જાતિઓ જોવા મળે છે બરાબર આ બધા જ આંકડાઓ એમસીક્યુ માટે ઉપયોગી થશે પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ અનેકાનેક પ્રશ્નો દ્વારા આ વિવિધતાના મહત્વને સમજ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કેટલાક પ્રશ્નો આપણે જોઈએ કેમ વિભિન્ન જાતિઓ શા માટે છે વિવિધતા પૃથ્વીના ઇતિહાસ સાથે જ નિર્માણ પામી છે ત્રીજો પ્રશ્ન છે જીવાવરણ માટે તે કેવી રીતે મહત્વપૂર્ણ છે અને ચોથું છે આ વિવિધતા ઓછી હોત તો કારિકી પર શું અસર હોત આ બધા જ પ્રશ્નો દ્વારા વિવિધતાના મહત્વને સમજવાનો પ્રયત્ન પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ કરી રહ્યા છે સૌથી મહત્ત્વની વાત આ વિવિધતાઓનો ઉપયોગ માનવી કઈ રીતે કરી અને લાભ મેળવી શકે છે એ છે બરાબર તો જોઈએ આપણે જૈવ વિવિધતા એટલે શું તેના વિવિધ પ્રકારો વિશે વિસ્તૃત રીતે ઉદાહરણ આપી સમજાવો જૈવ વિવિધતા એટલે કે જીવાવરણમાં સંગઠનના દરેક સ્તરે કોષીય અણુઓના આયોજનથી જૈવ વિસ્તારો સુધી ખૂબ જ વિવિધતા એટલે કે વિષમ વિવિધતા જોવા મળે છે બરાબર તો આપણે એની વ્યાખ્યા કરવી તો આવી રીતે કરી શકીએ કે કોઈપણ વિસ્તારમાં સૂક્ષ્મજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓની વિવિધતાને તે વિસ્તારની જે વિવિધતા કહીએ છીએ ધારો કે કોઈ વિસ્તાર છે એ વિસ્તારમાં જે કંઈ સૂક્ષ્મજીવો જોવા મળે છે ત્યારબાદ વનસ્પતિ હોય કે પ્રાણી હોય બરાબર તો આ સૂક્ષ્મજીવોની વનસ્પતિઓની અને પ્રાણીઓની એ વિસ્તારમાં જે વિવિધતા છે તેને આપણે તે વિસ્તારની શું કહીશું જૈવવિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી તરીકે ઓળખીએ છીએ એડવર્ડ વિલ્સન જે એક સોશિયો બરાબર સામાજિક જીવવૈજ્ઞાનિક એવો શબ્દ વપરાય છે એમના દ્વારા સૌ પ્રથમ જૈવ વિવિધતા શબ્દ જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતા માટે પ્રચલિત કરાયો છે પ્રશ્ન એમસીક્યુમાં પૂછી શકાય કે સૌ પ્રથમ શબ્દ કોણે વાપર્યો તો એડવર્ડ વિલ્સન જે એક સામાજિક જીવવૈજ્ઞાનિક બરાબર સોશિયોબાયોલોજીસ્ટ હતો અને જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતા માટે પ્રચલિત કરાયો છે તેમના પ્રમાણે જૈવવિવિધતા ત્રણ પ્રકારે જોવા મળે છે આ ત્રણ પ્રકારોની આપણે વાત કરીએ તો પહેલું છે જનનીક વિવિધતા બીજું છે જાતિ વિવિધતા અને ત્રીજું છે પરિસ્થિતિકીય વિવિધતા બરાબર છે તો આપણે પહેલું જોઈએ જનનીક વિવિધતા એટલે શું તો આ જાતિ જનનીક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ ઊંચી વિવિધતા દર્શાવી શકે છે ઉદાહરણ તરીકે હિમાલયના વિસ્તારોમાં જોવા મળતી જે સર્પગંધા છે જેનું વૈજ્ઞાનિક નામ થાય છે રાઉફોલિયા વોમિટોરિયા એ ઔષધીય વનસ્પતિ છે અને તેના દ્વારા દર્શાવાતી જનનિક વિવિધતા એ તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રસાયણ રિસર્પિનની ક્ષમતા અને સાંદ્રતાના અર્થમાં હોઈ શકે છે આ સર્પગંધામાંથી જે રિસર્પિન નામનું સક્રિય રસાયણ નીકળે છે એની ક્ષમતા અને એની સાંદ્રતાના અર્થમાં આપણે જોઈએ તો અહીંયા જનરિક વિવિધતા જોવા મળે છે આ વનસ્પતિ હિમાલયના વિસ્તારોમાં જોવા મળે છે સર્પગંધા કે જે એક ઔષધીય વનસ્પતિ છે અને તેના દ્વારા જે રસાયણનું ઉત્પાદન થાય છે એનું નામ છે રિસર્પિન એની ક્ષમતા અને સાંદ્રતાના અર્થમાં હોઈ શકે છે એમસીક્યુ ક્યુ અહીંથી પણ પૂછી શકાય બરાબર સર્પગંધામાંથી ઉત્પાદિત થતું સક્રિય રસાયણનું નામ આપો તો શું આવશે રિસર્પિન ભારતમાં ચોખાની પચાસ હજારથી વધુ ધાન્ય જાતિઓ અને કેરીની એક હજારથી વધુ જાતિઓનું અસ્તિત્વ જોવા મળે છે બરાબર ઈમેજ દ્વારા આપણે એને જોઈએ તો બીજું છે જાતિ વિવિધતા તો આ વિવિધતા જાતિ સ્તરે જોવા મળે છે અહીંયા ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં પશ્ચિમ ઘાટ પર વધુ જોવા મળે છે આટલું જ વર્ણન કરવાનું છે જે ઉભયજીવી છે દેડકાઓ છે એની જે જાતિઓની વિવિધતા છે ઉભયજીવી સમુદાયમાં આવતા પ્રાણીઓની જે વિવિધતા છે પૂર્વીય ઘાટ કરતાં પશ્ચિમ ઘાટ પર વધુ જોવા મળે છે ઇમેજ દ્વારા આપણે સમજ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આ વિવિધતા જે છે એ જાતીય સ્તરે થાય છે અને અહીં તમે આ જુદા જુદા ઉભયજીવી દેડકાઓની તમે સ્પીસીસ એટલે કે જાતિ તમે જોઈ શકો છો ઇમેજની અંદર આપણે ભારતનો નકશો જોઈએ તો આ જે વિસ્તાર છે એમાં તમે જોઈ શકો છો આ પશ્ચિમ ઘાટ છે બરાબર અને આ જે પૂર્વીય ઘાટ છે તો જે પશ્ચિમ ઘાટનો વિસ્તાર છે આ વિસ્તારમાં આ ઉભયજીવીની જે જાતિઓની વિવિધતા છે એ આ પૂર્વીય ઘાટ કરતાં વધારે જોવા મળે છે બરાબર ટૂંકમાં પશ્ચિમ ઘાટની અંદર આ ઉભયજીવીની વિવિધતા એ પૂર્વીય ઘાટ કરતાં વધુ જોવા મળે છે તો મિત્રો જાતિ વિવિધતા લેવલે આપણે આટલું જ તૈયાર કરવાનું છે ત્રીજો પોઈન્ટ છે પરિસ્થિતિકીય વિવિધતા ઇકોલોજીકલ ડાયવર્સિટી આ વિવિધતા નિવસન તંત્ર સ્તરે જોવા મળે છે તંત્ર એટલે શું તો તેરમા ચેપ્ટરમાં તમે ભણશો કે જૈવિક અને અજૈવિક ઘટકો જૈવિક અને અજૈવિક ઘટકો જ્યારે પરસ્પર આંતરક્રિયા કરે છે અને ત્યારે નિવસન તંત્રની રચના થતી જોવા મળે છે તો નિવસન તંત્રના સ્તરે જે વિવિધતા જોવા મળે છે એને કહેવાય પરિસ્થિતિકીય વિવિધતા ઉદાહરણ તરીકે ભારત પાસે તંત્રીય વિવિધતામાં રણ પ્રદેશો છે વર્ષા વનો છે દરિયા કિનારાના ક્ષારયુક્ત પ્રદેશો છે પરવાળાના ટાપુઓ છે કળણભૂમિ છે મુખી પ્રદેશ એસ્ચ્યુરાઇન્સ બરાબર આનો મતલબ એવો થાય કે જ્યાં નદી અને સમુદ્રનું પાણી મિક્સ થતું હોય એવી જગ્યા એને કહેવાય મુખી પ્રદેશ અથવા તો એસ્ચ્યુરીઝ ઓકે પહાડો પરના ઘાસના મેદાનો જેવા વૈવિધ્યપૂર્ણ વિસ્તારો આવેલા હોય છે બરાબર તો ભારત પાસે આવી વિવિધતા જોવા મળે છે આ પરિસ્થિતિ વિદ્ય જે વિવિધતા છે એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતાં અનેક ઘણી વધુ છે નોર્વે જેવા સ્કેન્ડિવેનિયન દેશોની અંદર આટલી બધી વિવિધતા જોવા મળતી નથી જે આપણા ભારતની અંદર જોવા મળે છે બરાબર છે તો અહીં તમે સમજી શકો છો આ જે વિવિધતા છે એ નિવસનતંત્ર સ્તરે થાય છે બરાબર પરિસ્થિતિકીય વિવિધતા ઇન્ડિયાની અંદર ભારતની અંદર રણ પ્રદેશો છે વર્ષાવનો છે રેઇન ફોરેસ્ટ મેંગ્રુવ્સ બરાબર છે એટલે કે દરિયા કિનારાના જે ક્ષારયુક્ત વિસ્તારો છે એ એસ્ચ્યુરાઈઝ બરાબર પછી પરવાળાના ટાપુ ત્યારબાદ આપણે જોઈએ તો જે વેટલેન્ડ્સ કહેવાય આલ્પાઇન મેળો બરાબર જેને આપણે કહીશું પહાડો પરના જે ઘાસના મેદાનો છે આ બધી જ વિવિધતા ભારતમાં જોવા મળે છે અને જે સ્કેન્ડિવેનિયન સ્કેન્ડિનેવિયન નોર્વે જેવા દેશો છે જે સ્કેન્ડિવેનિયન દેશો તરીકે ઓળખાય છે બરાબર એના કરતાં આપણી પાસે આ જાતિ જે પરિસ્થિતિકીય વિવિધતા છે એ વધુ જોવા મળે છે તો અહીંયા આપણે ત્રણેય વિવિધતા જે વિવિધતાના પ્રકારો સમજાવવું એવો પ્રશ્ન ત્રણ માર્ક્સમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય છે અને એમસીક્યુમાં આ પૂછાય છે કે જૈવવિધતાનો શબ્દ કોને આપ્યો સૌપ્રથમ પ્રથમ જૈવવિધતા શબ્દ કોને આપ્યો તો એડવર્ડ વિલ્સને આપ્યો છે અને પછી આપણે ત્રણે ત્રણ વિવિધતા વિશે વર્ણન કરીશું જનનીક વિવિધતાની અંદર આવશે જનનિક સ્તરે થાય છે પછી આપણે એનું ઉદાહરણમાં લખીશું હિમાલયના વિસ્તારોમાં જોવા મળતી જે સર્પગંધા છે એમાંથી જે સક્રિય રસાયણ છે રિસર્પિંગ છે બરાબર એના એની ક્ષમતા અને સાંદ્રતાના અર્થમાં આ જનનીક વિવિધતાની વાત કરી છે ત્યારબાદ આપણે જોઈશું કે પચાસ હજાર કરતાં પણ વધુ ચોખાની જાતિઓ અને કેરીની એક હજારથી પણ વધુ જાતિઓ અસ્તિત્વ ધરાવે છે બરાબર તો આ થઈ ગયું જનનીક વિવિધતાની વાત ત્યારબાદ આપણે જાતિ વિવિધતાની વાત કરીશું કે જેમાં જાતિ સ્તરે આ વિવિધતા જોવા મળે છે ઉભય જેવી જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં પશ્ચિમ ઘાટમાં પર જોવા મળે છે આપણે જોયું કે આ જે પશ્ચિમ ઘાટ છે ત્યાં જાતિ વિવિધતા એ આ પૂર્વીય ઘાટ કરતાં વધુ જોવા મળે છે અને ત્રીજું આપણે જોયું પરિસ્થિતિકીય વિવિધતા જે તંત્ર સ્તરે થાય છે ભારત પાસે નિવસન તંત્રી વિવિધતાની અંદર રણ પ્રદેશો વરસાવાનો દરિયા કિનારાના ક્ષારયુક્ત પ્રદેશો પરવાળા ટાપુ કળણભૂમિ વેલાનમુખી પ્રદેશો પાડો પરના ઘાસના મેદાનો જેવા વૈવિધ્યપૂર્ણ વિસ્તારો આવેલા છે અને આવી જે વિવિધતા છે નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતાં અનેક ગણી વધુ છે આપણી પાસે ભારત પાસે બરાબર છે તો આ પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે ત્રણ માર્ક્સની અંદર ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે માટે તૈયાર કરી દેજો તો આજે આપણે મિત્રો આટલું રાખીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક બટન જરૂર દબાવજો હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ બટન ક્લિક કરજો તેમજ બાજુમાં રહેલું બેલ બટન દબાવજો જેથી નવા વિડીયોની અપડેટ મળતી રહેશે અને તમારા મિત્રો સાથે પણ એને શેર કરજો આવજો મિત્રો